Yeah.
કયું સંખ્યા સૌથી નાની સંખ્યા પહેલા, પછી એનથી થોડી મોટી, પછી એનથી મોટી, પછી સૌથી મોટી. તો ચડતા ક્રમમાં પહેલા કઈ સૌથી નાની સંખ્યા કઈ છે ભાઈ? બાર. બાર ભાઈ, બાર. અમારા જતા રહ્યા પછી બાર, પછી પચીસ, સુડતાલીસ ને છત્રીસ. તો પછી કયા થી? બે, દસ, ચાર, દસ કે ત્રણ, દસ વાળું. તો ભાઈ ત્રણ દસ વાળું એ છત્રીસ. પચીસ. હા પચીસ, બે દસ વાળું બાર, પછી પચીસ, અને પછી શું આવશે ભાઈ? છત્રીસ. છત્રીસ અને પછી સુડતાલીસ. ઘટે ઘટે એને આપી દે, કોઈ વસ્તુ આપણા માંથી આપીએ, આપણી પાસે વસ્તુ ઊંચી થઈ જાય. એવી રીતે એને સોનાના પાંચ મોતી આપી દેતા સાહેબ, પાસે શું થયું? ઓછા થયું. ઓછા થઈ ગયા એટલે આપણે શું કરવું પડે ભાઈ? બાદ બાકી. બાદ અને બાદ બાકી કરીએ એના પર શું ધ્યાન રાખવાનું? કે હંમેશા મોટી સંખ્યા ઉપર આવે અને નાની સંખ્યા નીચે આવે, તો એ આપણે ધ્યાન રાખવાનું. તો પહેલા આપણે આડી શૂન્ય મૂકી દો. કદાચ તમને સમજ ના પડે તો તમે દર્શનમાં શૂન્ય મૂકી શકો, પણ તમે આ પાંચ અહીંયા આગળ મૂકી અને પછી એકમાં શું મૂકી શકો નહીં. આ રીતે તમે કરો તો ત્યાંની કિંમત વધી જાય, કે પાંચના તમને પચાસ થઈ જાય. એટલે આ બાજુ તમે ગમે તે કાંઈ દર્શનમાં અહીંયા ઝૂંડા મૂકી શકો, પણ અહીંયા આગળ મૂકાય નહીં. તમારે ગણતરી માટે આ રીતે કરવું પડે. હવે એકમ પહેલા તો બાદ કરવી છે, નહીં કરવાનું એકમ. દસ
દિવસ બાદ નીચેની બાદબાકી કરો. જો એક નમૂનો તો તમને આપેલો છે, 66 - 63 એટલે 6 દશક 6 એકમ, એમાંથી 2 દશક અને 3 એકમ બાદ કરવાના. તો અહીંયા 10 એકમ લખવાનું, તો અહીં જુઓ 6 દશક અને 6 એકમ, તો ઓછા 2 દશક અને 3 એકમ. તો એકમમાંથી એકમ જ બાદ કરાય, તમારે એકમમાંથી દશક બાદ કરવા જવાનું નહીં, કે 6 માંથી 3 કર્યા તો 3 રહ્યા, 6 માંથી 2 ગયા તો 4 રહ્યા. એવી રીતે આપણે જો ભી આ અહીંયા આગળ છે તો 10 અને 1 એકમ. હવે આમાં 79 છે તો 9 એકમ છે તો 9 એકમ એકમમાં જ લખવાનું, અને 7 છે તો 7. હવે ઓછા ભાઈ અહીંયા આગળ એકલા 9 છે, એકમ જ છે, એક સંખ્યા હોય તો એકમ જ ગણી લેવાની, એને દશકમાં ગણવાની નહીં. તો એ એકમની નીચે જ મૂકવાના, કે અહીંયા આગળ ભી 9, અને અહીં તમને ફાવતું ના હોય તો અહીં તમે 0 મૂકી શકો. તો બીજે તમે આગળ અહીં 9 મૂકીને અહીં 0 મૂકાય નહીં, અને પછી આમાં બાદ બાકી કરે કે 9 માંથી 9 ગયા તો 0 અને 7 ના 7, તો જવાબ ભાઈ 70, તો અહીં 70 લખવાના. આ રીતે તમારે કરવાનું, જે મોટી રકમ છે ઉપર લખવાની, નાની રકમ નીચે. રકમમાં કોઈ ફેરફાર ના કરતા, કે 52 છે તો 5 દશક 2 એકમ, અને ઓછા 1 દશક 1 એકમ, અને પછી નીટી કરીને દાખલો ગણવાનો. આમાં પણ 76 ઉપર અને 53 નીચે, એ રીતે લખી અને ભાઈ દાખલો ગણવાનો, તમારે બાદબાકી કરવાની. આમાં એવું 56 ઉપર અને 35 નીચે, અને પહેલાં 10 એકમ તો ઉપર લખી જ દેવાનું, અને છૂટું છૂટું લખજો, જગ્યા બધી ઘણી બધી છે. 42 - 22 તો 42 ઉપર અને 22 નીચે. જે પાછળની સંખ્યા હોય ને નીચે જ લખવાની હોય, પહેલી હોય એ પહેલાં લખવાની હોય. તો 50 - 20 તો અહીંયા આગળ આ 50 - 20 આ 10 અને 1 એકમ, આ 50 - 5 દશક 0 એકમ, ઓછા 2 દશક ને 0 એકમ. જો 0માં ભી કશું છે નહીં એકમમાં, તો 0 નો 0 જ આવે, અને 5માંથી 2 જાય તો ભાઈ 3, તો 30 આવ્યો. તો અહીંયા આગળ જવાબ તમારે 30 લખવાનો. આ રીતે તમારે બીજા બધા દાખલા ગણી લેવાના છે, અને દિવસ બહાર પૂરો કરી એનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલજો, અને વર્કશીટ બાકી હોય એ આવીને લઈ જાય.